બોર્ડર વિંગ જવાન જેનું નાજરા કે સમરનાક બહાર આવતા તે બાબતે વિગતવાર અને તટસ્થ તપાસ કરવા માનવ અધિકાર મંચના ચેરમેન દ્વારા આઈજીને અરજી કરાઈ. થોડા દિવસો અગાઉ લાંચના કિસ્સામાં બોર્ડર વિંગના જવાન મહાદેવાભાઈનું નામ ખુલતા ખળભળાટ મચી છે. ત્યારે તેમના વિરુદ્ધ ફરિયાદ હોઈ તપાસ દરમિયાન ઝડપાયેલા, પરંતુ માનવ અધિકાર મંચના ચેરમેન રામજીભાઈ મહેશ્વરીએ વિગતો આપતા જણાવેલ કે ત્યારબાદ બોર્ડર વિંગ જવાન મહાદેવાભાઈ આણંદાને કોઈ દબાણ કરાયું હોતા આ બનાવ બન્યો હોવાની વિગતો તેઓને મળેલ છે, જેથી માહિતી અંગે ખરાઈ કરવા રામજીભાઈ દ્વારા મહાદેવાભાઈને સંપર્ક કરવા પ્રયાસ કરાયેલ, પરંતુ સંપર્ક ન સાધી શકાયો, જેથી સમગ્ર ઘટનાને ધ્યાને લઈ ચેરમેન રામજીભાઈ દ્વારા આઈજી સાહેબ સમક્ષ અરજી કરવામાં આવી છે કે સમગ્ર બાબતે વિગતવાર તપાસ કરવામાં આવે, જેથી નિર્દોષ કોઈ ન ભોગવે અને કદાચ તેઓ નિર્દોષ હોય તો તેઓની બોર્ડર વિંગ જવાનની નોકરી યથાવત રહે તે બાબતે આઈજી સમક્ષ અરજી કરાઈ છે. મારું નામ રામજી મહેશ્વરી. બે ત્રણ દિવસ અગાઉ આપણે બોર્ડર વિંગના એક જવાન મહાદેવાભાઈ દ્વારા 1800ની લાંચ આપવામાં લાંચ લેનારા તે મેજર હતા, એમની પાસે એમની વિરુદ્ધ ફરિયાદ હતી અને એસીબી દ્વારા સફળ છટકું ગોઠવવામાં આવ્યું અને તેમાં આ બાદ ઝડપાઈ ગયા હતા. પણ ત્યારબાદ મહાદેવા આણંદા એ એક દલિત વ્યક્તિ છે અને બોર્ડરિંગમાં જવાન છે, તો એમની ફરિયાદ બાદ અમને એવું જાણવા મળ્યું કે તે જવાનને કંઈક દબાણ આવ્યું હોય કે કોઈ રીતે કંઈ પણ પ્રેશર આવે, કોઈ દબાણ થયું હોય કે કોઈ રીતે રણગતિ થઈ હોય અને ભય એના મગજમાં પ્રસરી ગયો હોય તે રીતે છેલ્લા 2-4 દિવસથી કોન્ટેક્ટ વિહીન છે. અમે અવારનવાર અલગ અલગ જગ્યાએ કોન્ટેક્ટ કરેલો, પણ તેમનો કોન્ટેક્ટ થયેલો નહીં. તેથી સમાજના લોકો દ્વારા એવું જાણવા મળ્યું કે ફરિયાદને પાછી ખેંચવા માટેનું દબાણ થયું હોય કે પછી કોઈપણ રીતે સમાધાન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, ત્યારે અમે ખરાઈ કરી અને કચ્છના તમામ ન્યૂઝપેપરમાં પણ આ બાબત ઉલ્લેખ જે થયો છે એ મુજબ મેં આઈજી સાહેબને અરજી કરી છે કે ફરિયાદી મહાદેવાભાઈને રક્ષણ મળે, મહાદેવભાઈને તેમની નોકરીમાં શાંતિથી ફરજ બજાવી શકે તે માટેનો સપોર્ટ સહારો મળે અને યોગ્ય તપાસ થાય. અગર જે રીતે સમાજ માધ્યમમાં આવ્યું છે તે રીતે આપણે જોઈએ ને, જો તે રીતે જ ભ્રષ્ટાચાર આચરાતો હોય તો તે ભ્રષ્ટાચાર ઉપર રોક લાગે. અને હવે જો મહાદેવભાઈને કશું કોઈ તકલીફ થાય, ભયના ઓથાર હેઠળ એ વ્યક્તિ નોકરી મૂકી દે, તો પરિસ્થિતિ એ ઊભી થાય કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ કરવા તૈયાર નહીં થાય, તે સ્પષ્ટપણે અમને લાગી રહ્યું છે અને અમે ખરાઈ કરી છે તે ઉપરથી જણાયું છે. તો આ બાબતે આઈજી સાહેબને વિનંતી કરી છે અને મેં મારી માનવ અધિકારના ચેરમેનની રૂએ મેં એક વ્યક્તિના એક ફરજ પરસ્ત જવાનના માનવ અધિકાર જળવાઈ રહે અને તેઓ શાંતિથી નોકરી કરી શકે તે બાબતે મેં રજૂઆત કરી છે.